સુરતમાં પણ પતિએ પત્નીની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતથી આ સમાચાર. મૈધરપુરા ડાંગી શેરી વિસ્તારની આ ઘટના છે. પતિએ પત્નીને હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પત્નીને ચપ્પુ મારી હત્યા કરી નાખવામાં આવી છે. તો પહેલા પત્નીની ચપ્પુ મારીને હત્યા કરી, જે બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પતિને સારવાર માટે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો સુરતથી આ સમાચાર. મૈધરપુરા ડાંગી શેરી વિસ્તારની આ ઘટના. પતિએ પત્નીને હત્યા કરી નાખી છે ત્યારે મૈધરપુરા પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. ઘર કંકાસમાં માથાકૂટ થતાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અફેરની આશંકામાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું છે. તો પત્નીની ચપ્પુ મારીને પતિએ હત્યા નિપજાવી છે. જો કે હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તો પત્નીને ચપ્પુ મારીને હત્યા કરી નાખ્યું છે. હાલ પતિ પણ ઈજાગ્રસ્ત છે. પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો મૈધરપુરા પોલીસે પણ આ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, જે રીતે એક પતિએ પોતાની જ પત્નીને પેલા ચપ્પુથી મારીને હત્યા નિપજાવીને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે, શું છે વધુ વિગતો? આ સમગ્ર ઘટના છે સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલી ડાંગી શેરી છે ત્યાંની છે. ત્યાં પતિને પત્નીનો અફેર અન્ય કોઈ ઈસમ સાથે હોવાની આશંકા હતી ને તેમાં બંને વચ્ચે ઘરકંકાસ થયો હતો ને આ ગૃહ કલેશની અંદર પતિ જે છે તેમણે પત્નીને ગળાના ભાગે ચપ્પુ મારી અને તેની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા બાદ આરોપી જે પતિ છે પતિ સંદીપ શર્મા તેમણે પણ પોતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ને તે પણ પોતે ઈજાગ્રસ્ત થઈને ત્યાં જ ચડી પડ્યો હતો. હાલ પતિ જે છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે પત્નીનો મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે મૈધરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ જે પ્રકારે પતિ સંદીપ શર્મા અને પત્ની ખુશબુની જે આડા સંબંધ છે તે પતિ આડા સંબંધની આશંકાએ પત્ની છે તેમની હત્યા કરી હતી અને હત્યાને લઈને પોલીસે હાલ સમગ્ર મામલે પતિને જે સુરમેર હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યો છે. જ્યારે પતિ છે તે સ્વસ્થ થશે ત્યારે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે સમગ્ર મામલે મૈધરપુરા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જી જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર.